નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું મિલી આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના સમાચાર ઉપર. તો અમદાવાદના મણિનગરમાં આવેલી 7D સ્કૂલમાં ફી અને પ્રવેશ મુદ્દે વાલીઓ તેમજ યુથ નિર્માણના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. એક પછી એક સ્કૂલોની મનમાનીઓના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે તે પછી ફી મુદ્દે હોય કે પ્રવેશ મુદ્દે હોય. આવો જ એક કિસ્સો અમદાવાદના મણિનગર ખાતે આવેલી 7D સ્કૂલનો સામે આવ્યો છે. આ સ્કૂલમાં ફી અને પ્રવેશ મુદ્દે વાલીઓ તેમજ યુથ નિર્માણના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા તેમજ સ્કૂલ વિરુદ્ધના નારા લગાવ્યા હતા. આ સમગ્ર મામલે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલાને ઠાળે પાડ્યો હતો. તે સાથે સાથે કેટલાક વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ પર છેડતી કરવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. આ મામલે સ્કૂલ અધિકારીઓ સાથે વાત કરવામાં આવતા તેમણે આ સમગ્ર મામલાને ફંગોળી કાઢી હતી, જેને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. 11 તારીખથી અમે લોકો સ્કૂલમાં દરરોજ આવીએ છીએ કે પ્લીઝ તમે રી એક્ઝામ અને રી એસેસમેન્ટનું ફોર્મ અમારું એક્સેપ્ટ કરો, સ્ટુડન્ટને રી એક્ઝામ અને રી એસેસમેન્ટ માટે અપીયર થવા દો. પણ સ્કૂલવાળા એના હિસાબે કંઈક એક્શન લેતા નથી. આ મેડમ જે છે મલ્લિકાબેન, એમની અરજી લઈને અમે આવ્યા આજે કે પ્લીઝ આમના હિસાબે જે બી પ્રોફેસર હતા એમરો સાહેબ, એમને તમે અહીંથી સસ્પેન્ડ કરો. કેમ કે એ સાહેબ જો કોઈ પેરેન્ટ્સને આવી રીતે કહે કે તમે રાત્રે મારા ઘેર આવી જાવ, તમારું કામ પૂરું થઈ જાય, તો આ બહુ ગેરરીત છે અને એજ્યુકેશન સિસ્ટમમાં આ બહુ ખોટું છે. મારું આ બાળક છે અને એનું ન્યૂ એડમિશન છે. આ નામ દક્ષ સંદીપા પરમાર છે અને એના માટે વોર્નિંગ કરવા માટે મેં વાત કરવા ગઈ હતી. અહીંયાના જે પ્રિન્સિપલ મેં હેડ છે એમનું અમરેશ્વર નામ છે, એમને વાત કરવા, હા એમને વાત કરવા ગઈ હતી. તો એમને છે ને તો મને લીગલી એવી ગંભીર રીતના વાત કરીને, સાથે લેડીઝ બી હતા ટીચર, થોડા બી એમને એટલી ગંભીર રીતના વાત કરી. એટલે સુધી કહીએ કે મારા ઘરે આવી જાઓ, તો એમના ઘરે જવાનો મિનિંગ તમે મને કહેશો કે શું થાય છે અને આ લોકો શું સમજે છે એના મિનિંગને. હું એ જ સમજું છું કે જે બી થયું હા ચલો, તો એમને મને સામેથી આવીને એવું કેવું છે કે આ રે એમ્બ્રોસ એ ખોટા હોત તો એમને મળવું જોઈએ. કેમેરામેન યોગેશ પરમાર સાથે રેખા બદોરિયા, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો રાધનપુર નગરપાલિકામાં ગજ્જર નામ જાણીતું છે, જે હંગામી એન્જિનિયરિંગ હોવા છતાં 16 વર્ષથી એક જ કચેરીમાં ફરજ બજાવે છે. તેઓના અગાઉ પણ અનેક કામોમાં ભ્રષ્ટાચારની રાડ બૂમ પડી છે, ત્યારે તાજેતરમાં જ એક ઘટર બની રહી છે જેના કામમાં પણ તેમની ભાગીદારી હોય તેવું દ્રશ્યો જોવાઈ રહ્યા છે. રાધનપુર નગરમાં ચોમાસાની સિઝનમાં દર વર્ષે ગંદકીનો માહોલ સર્જાય છે, ત્યારે નગરપાલિકાને બેદરકારી હોય તેવું જોવા મળ્યું છે. તાજેતરમાં 30 લાખના ખર્ચે બનાવવામાં આવી રહેલી મુખ્ય ગટર લાઇનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગજ્જર પોતે હાજર તો રહેતા નથી, પણ કોઈ જવાબદાર વ્યક્તિને પણ હાજર રાખતા નથી, ત્યારે આ કામ કોન્ટ્રાક્ટરના ભરોસે છોડી દઈ કામ થઈ રહ્યું છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરને પણ કોઈની બીક ન હોય તે રીતે એક જ સાઇઝની કપચી વાપરવામાં આવતી હોય છે, ત્યારે આ કપચીમાં નાની અને મોટી બે પ્રકારની કપચી વાપરવાની છે અને લોખંડ પણ ઓછું આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ બાબતે ગજ્જર સાઈડમાં હાજર ન રહેતા હોય તેવું જાણવા મળ્યું છે. તો શું આ કામમાં ગજ્જરની કોઈ જવાબદારી નથી કે પછી ગજ્જરની ભાગીદારીથી કામ થઈ રહ્યું છે તે સમજણ પડતી નથી, ત્યારે આ કામમાં હલકી ગુણવત્તાવાળું અને એકદમ ખરાબ કામ થતું હોય જેની તપાસ થાય તે જરૂરી છે, ત્યારે આ જવાબદારી પોતાની હોવા છતાં આ બાબતે જવાબદાર એન્જિનિયર ગજ્જર બોલવા કંઈ તૈયાર નથી. નાનજીભાઈ ઠાકોર, NS ગુજરાત ન્યૂઝ, રાધનપુર. તો સારમુલા પાસેના કરજણ ગામે ખેડૂતોએ રેલી યોજીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે, ત્યારે અમરેલીના ખનીજ માફિયા સક્રિય થતા અમરેલી જિલ્લાના 10 ગામોના ખેડૂતોએ રેલી યોજી હતી અને ખેડૂતોએ ટ્રેક્ટરમાં રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોને આવતા જોઈને કચેરીના ગેટ બંધ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા સહિતના ખેડૂતોએ રેલી યોજીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે અમરેલીમાં ખનીજ માફિયાઓ સક્રિય થતા અમરેલી જિલ્લાના 10 ગામોના ખેડૂતોએ રેલી યોજી હતી અને ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોને આવતા જોઈને કચેરીના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા, જેથી ખેડૂતો રોષી ભરાયા હતા અને કલેક્ટર કચેરી બહાર જ ધરણા પર બેઠા હતા, ત્યારે અધિકારીઓ દ્વારા સમજાવતા ખેડૂતોને ધરણાને સકેલી દીધા હતા અને અધિકારી પાસે ખનીજ માફિયાઓ લગામ લગાવવાની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં
રેલીમાં ખેડૂતો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી અને કરજાળા ગામથી અમરેલી સુધી 20 કિલોમીટરની ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમરેલીમાં ખનીજ માફિયાઓ સક્રિય થયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતોએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જો કે વિરોધ કરવામાં આવેલ ખેડૂતોને જોઈને સ્થાનિક પોલીસ કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. તંત્રની આ હરકતને પગલે તમામ ખેડૂતો કલેક્ટર કચેરી બહાર જ ધરણા પર બેસી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. રેતી ખનન માફિયાઓનો જે સતત ત્રાસ છે અને કરજાળા ગામના આગેવાન વિઠ્ઠલભાઈ વાડદોરિયા પર જે હિસકારો હુમલો થયો અને એના જે પગ ભાંગી નાખવામાં આવ્યા, આ ઘટના ફરી વખત ન બને એટલે અમે કલેક્ટર સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આવા તત્વોને તડીપાર કરો, પાછા હેઠળ મોકલો જેથી ગ્રામ પ્રજા પરેશાન થાય નહીં. જ્યારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા ત્યારે અમને મંજૂરી 5 જણની આપી હતી, પણ 10 ગામના સરપંચ હોય અને કરજાળાના આગેવાન હોય, અમે આગ્રહ એવો રાખ્યો કે ભાઈ અમને કમસે કમ દરેક ગામના પ્રતિનિધિ સરપંચ અને 2 મિત્રો બીજા 10 જણને જવા દો. એના માટે અમારે પોલીસ મિત્રો સાથે થોડીક રકઝક થઈ, પણ છેલ્લે પોલીસ તંત્રએ અમને 10 જણને જવાની મંજૂરી આપી અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે જો આ ખનન માફિયાઓ અને અસામાજિક તત્વો પર કંટ્રોલ નહીં આવે તો નો છૂટકે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને હિજરત કરી અને આ ગામ છોડવાનો વારો આવશે અને સતત નદીમાંથી આ રેત ખનન માફિયાઓ જે રેતી ચોરી કરી અને એને જે અટકાવવાના પ્રયત્નો કરે આ ગામના આગેવાનો, એની ઉપર જે ઇશ્કારા હુમલા થાય એ સદંતર બંધ થવા જોઈએ અને ગ્રામ્ય પ્રજા આ અસામાજિક તત્વોના ત્રાસમાંથી રાહત અનુભવે એવી અમે જે રજૂઆત કરી. અમને કલેક્ટર સાહેબે શાંતિથી સાંભળ્યા છે, અમારી રજૂઆત સાંભળીને એણે કીધું કે તમામ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબે જે અમને ખાતરી આપી એમાં પોલીસ પણ સહકાર આપી અને આવતા દિવસોમાં તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ બંધ થશે. અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग 2, LB शास्त्री रोड, बापूनगर, अमदावाद. मोबाइल नंबर 9824167879, મોબાઈલ નંબર 8347596338. ઘૂંટનો કે બલ ચલનો ફિરનો દોડી ભાગ કરનો પડતો સહજ નહીં હોતી હે પીડા પડા પડા રોતા રહેતા બિન દવા ઓર બિન ઓપરેશન યોગ ક્રિયા હે સરળ ઉપાય કંચન સેવા સંસ્થાન હી શાશ્વત સેવા કરે સવા તન મન દોનો સ્વસ્થ રહેતા જન્મ સફળ હો જા. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો જામનગર જિલ્લાના યુવક કોંગ્રેસ તેમજ NSY દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસે જામનગર ખાતે આવેલા જામ રણછોડસિંહ વૃદ્ધાશ્રમ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે જામનગર યુવક કોંગ્રેસ અને જામનગર NSUI દ્વારા જામનગરમાં આવેલ રણજીતસિંહ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે સમય આપી અને તેઓની સાથે જ કેક કાપી વૃદ્ધો માટે ભોજનનું આયોજન કરી જન્મ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને પાર્ટીના અધ્યક્ષ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમ જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ NSUIના પ્રમુખની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં NSUI યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને યુવાનોના રાબર સમગ્ર દેશના યુવાનોના આદર્શ સમાન શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ જામનગર યુવક કોંગ્રેસ, જામનગર NSUI અને તમામ જામનગર શહેર કોંગ્રેસના સભ્ય દ્વારા જામનગરમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે એક જમણવારનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે સાથે આ જન્મદિવસની ઉજવણી કરવા માટે કેક કટિંગ કરી અને જન્મ વૃદ્ધાશ્રમમાં જમણવાર યોજી અને આ દિવસની ઉજવણી કરેલ હતી. આ જ નહીં, આ જમણવાર રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે જે રીતે રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં પોઝિટિવ થિંકિંગથી, સાચી વિચારધારાથી, લોકોના આશીર્વાદ લઈને જેમ આગળ વધી રહ્યા છે, તે જ રીતે અમે પણ આજ વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદથી દેશની અંદર કોંગ્રેસના સારા દિવસો જે તરફ આગળ વધી રહ્યા છે તેમાં વધુ ગતિ મળે તેવી પ્રાર્થનામાં પ્રેવી પ્રાર્થના કરી અને આજના આ દિવસની ઉજવણી કરેલ હતી. કેમેરામેન રજનીશ નગર સાથે જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. તો જામકંડોળના નજીકના બોરિયા ગામે ખેડૂતોની ખેત તલાવડીમાં કૌભાંડ સર્જાયું છે અને કહેવામાં આવ્યું છે કે 12 વર્ષ બાવો બોલ્યો એવું જ કંઈક બની રહ્યું છે. તો ખેડૂતોના ખેતરોમાં ખેત તલાવડીમાં જમીન વિકાસ નિગમ દ્વારા રાજ્યના ગામ વિસ્તાર જનસંચયને લઈને લોકો ભાગીદારીમાં સરકાર દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેત તલાવડી કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની ખેત તલાવડીમાં કૌભાંડ યોજાયો હતો ત્યારે વચેટિયાઓ અને સરકારી બાબુઓની મહેરબાનીથી ખેડૂતોના ખેતરોમાં બનાવની ખેત તલાવડી ફક્ત કાગળ પર બની હતી. સરકારી બાબુનું ભ્રષ્ટાચાર સાથેનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે રાજકોટના જામકંડોળના ગોંડલ સહિત ઘણા વિસ્તારોમાં વર્ષ 2010-11માં કાગળ પર ખેત તલાવડી બની હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે જે ખેડૂતોના ખેતરોમાં ખેત તલાવડી બની હોય તે ખેડૂતને જ ખબર ન હતી તેમના ખેતરમાં ખેત તલાવડી બની ગઈ છે અને નાણાંઓ પણ ઉપડી ગયા હોવાના ઘણા બધા કિસ્સાઓ પ્રકાશમાં આવતા ગુજરાતભરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્યારે ખેત તલાવડી અંગેની મળતી વિગત અનુસાર સરકારી યોજના અંતર્ગત ખેડૂતોનું શ્રમદાન અથવા 20% ખેડૂતોએ રોકાણ કરી 80% સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાંથી ખેડૂતોને પોતાના ખેતરોમાં ખેત તલાવડી બનાવવાની હોય છે. તો બુલેટિનના અંતમાં વાત કરીએ તો અમદાવાદના મિર્ઝાપુર 3 ખૂણિયા બગીચા પાસે ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે અથડામણ થઈ હતી, જેમાં સામસામે પથ્થરમારો થતા ઘટના મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યારબાદ શાહપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠાળે પાડ્યો છે. અમદાવાદના મિર્ઝાપુર 3 ખૂણિયા બગીચા પાસે ગઈકાલ રાત્રે 2 જૂથ વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે શાહપુર PI RP ગરસડિયાના જણાવ્યા અનુસાર ગઈકાલ રાત્રે મિર્ઝાપુરના રહેવાસી મોહમ્મદ ફિરદોસ ઉર્ફે શાહપુરના માજીદ ઠાકોર પાસેથી પૈસા લેવાનો મામલો ઉચકાયો હતો. ત્યારબાદ મજીદ ઠાકોર નામના વ્યક્તિએ મોહમ્મદ ફિરદોસના ઘરે જઈને મારામારી કરી હતી તથા પથ્થરમારો અને સોડા બોટલના કાચ સામસામે ફેંકી અથડામણ થઈ હતી. તો આ સમગ્ર ઘટનાની તપાસ બાદ 6 પૈકી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2ની શોધખોળ ચાલુ છે. મિર્ઝાપુર બગીચા ઘરે તો મોહમ્મદ ફિરદોસ ઉર્ફે અલ્લુ નામના વ્યક્તિને શાહપુર વડ ખાતે રહેતા માજીદ ઠાકોર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના બાકી હતા. તો એ રૂપિયાની ઉઘરાણી કરવા જતાં તે બંને વચ્ચે ત્યાં બોલાચાલી થયેલ. એને અનુસંધાને પછી ત્યાં બોલાચાલી મારામારી થતાં તેથી જતા રહેલ અને આ માજીદ ઠાકોર અને એના વ્યક્તિઓએ આ જે મોહમ્મદ ફિરદોસ જે છે એના ઘરે જઈ અને મારામારી કરતાં સામસામે પથ્થરમારો અને સોડા બોટલના કાચના ફેંકવાનો બનાવ બનેલો હતો. હાલમાં રાયોટીમની કલમ હેઠળના આરોપી પકડવાનું બાકી છે, જ્યારે સામા પક્ષે જે આરોપી હતા કુલ 6 પૈકી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. કેમેરામેન દિવાન ચૌધરી સાથે શિવમ મેવાડા, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.